તેનો ઉપયોગ કઈ રીતના થાય છે તે આપણે જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, તેમાં પણ એકવચન, બહુવચન, તે આખો કોટો આપણે સમજ્યા હતા। તો સૌથી પહેલા જ્યારે આપણે વિધાન વાક્યની વાત કરીએ છીએ ત્યારે પ્રથમ પુરુષમાં આઈ અને વી ની સાથે હેવ આવે, જેનું આપણે ગુજરાતી જોઈએ તો આઈ હેવ નું ગુજરાતી આપણે મારે છે, મારી પાસે છે એ રીતના થશે। પછી જ્યારે વી હેવ નો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એનું ગુજરાતી અમારે છે, અમારી પાસે છે એ રીતના થશે। ત્યારબાદ બીજા પુરુષની વાત કરીએ તો તેમાં યુની સાથે હેવ આવે, તો તેમાં યુ હેવ નું ગુજરાતી એકવચનને અનુલક્ષીને જોઈએ તો તારે છે, તારી પાસે છે એ બંને રીતના થાય છે। અને જો તે બીજો પુરુષ બહુવચન હોય તો તેમાં પણ કર્તા તરીકે આપણે યુ જ લઈએ છીએ, તો યુની સાથે હેવ લેતા યુ હેવ નું ગુજરાતી તમારે છે, તમારી પાસે છે। પરંતુ જો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી અથવા તો ઈટ હોય તો તેની સાથે હેઝ આવે છે, હી હેઝ, સી હેઝ અને ઈટ હેઝ। તો જેમાં છોકરા માટે આપણે હી હેઝ નો ઉપયોગ કરીએ છીએ જેનું ગુજરાતી તેને છે, તેની પાસે છે। પણ જો છોકરીની વાત કરી હોય તો સી હેઝ, જેનું ગુજરાતી તેણીને છે, તેણીની પાસે છે। અને જો નાન્યતર જાતિની વાત કરવામાં આવી હોય તો ઈટ હેઝ આવે, જેનું ગુજરાતી તેને છે, તેની પાસે છે। અને આ ત્રણેયનું બહુવચન એટલે કે ત્રીજો પુરુષ બહુવચનની વાત કરીએ તો તેમાં આપણે ધે હેવ નો ઉપયોગ કરીએ છીએ, જેનું ગુજરાતી તેઓને છે, તેઓની પાસે છે। તો આ રીતે આપણે તેનો ઉપયોગ વિધાન વાક્યમાં કરી શકીએ છીએ। હવે જો આપણે પ્રશ્નાર્થ તરફ જઈએ તો તેમાં પ્રથમ પુરુષ એકવચનમાં આવશે હેવ આઈ, તો એનું ગુજરાતી થશે મારે છે, મારી પાસે છે એ રીતના બોલવું હોય તો પણ ચાલે। અને આપણે એમ પણ બોલી શકીએ શું મારે છે, શું મારી પાસે છે। પછી પ્રથમ પુરુષ બહુવચનની વાત કરીએ તો હેવ વી, શું અમારે છે, શું અમારી પાસે છે। પછી જો બીજા પુરુષની વાત કરીએ તો હેવ યુ એટલે કે તારે છે, તારી પાસે છે। અને જો આપણે બીજો પુરુષ બહુવચન લઈએ તો હેવ યુ, તો તેમાં આપણે તમારે છે, તમારી પાસે છે એ પણ આપણે એમ લખી શકીએ છીએ, કારણ કે અહીંયા એક વચનની વાત કરી છે, અહીંયા બહુવચનની વાત કરી છે। તો બંનેમાં સેમ જ આવશે હેવ યુ, પણ એનું જ્યારે ગુજરાતી કરશું, ઉપયોગમાં લેશું ત્યારે એનો અર્થ ફરી જશે। પછી ત્રીજો પુરુષ એકવચનની વાત કરીએ તો હેઝ હી, તો એ જે છે છોકરા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી તેનું આપણે ગુજરાતી કરશું તેને છે, તેની પાસે છે। એવી જ રીતના આપણે જો છોકરીની વાત કરવાની હોય તો હેઝ સી એટલે કે તો એનું ગુજરાતી થશે તેણીને છે, તેણીની પાસે છે। અને જો નાન્યતર જાતિ હોય તો હેઝ ઈટ એટલે કે આપણે કહી શકીએ કે શું તેને છે, શું તેની પાસે છે। અને જ્યારે આપણે ત્રીજો પુરુષ બહુવચનની વાત કરીએ તો હેવ ધે એટલે કે શું તેઓને છે, શું તેઓની પાસે છે। તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ હેવ અથવા તો ટુ હેઝ નો ઉપયોગ કરી શકીએ। હવે આપણે તેની નકાર વાક્ય રચના જોઈએ તો પ્રથમ પુરુષ એકવચનમાં આવશે આઈ હેવ નોટ, એટલે કે એનું ગુજરાતી થશે મારે નથી, મારી પાસે નથી। એવી જ રીતના પ્રથમ પુરુષ બહુવચનમાં આવશે વી હેવ નોટ, એટલે કે અમારે નથી, અમારી પાસે નથી। જ્યારે આપણે બીજો પુરુષ એકવચનની વાત કરીએ છીએ તો તેમાં આવશે યુ હેવ નોટ, એટલે કે તારે નથી, તારી પાસે નથી। પણ જો એ બહુવચનમાં હશે તો એમાં યુ હેવ નોટ જ આવશે, પણ એમાં ગુજરાતી થોડુંક ફેર થશે, તમારે નથી, તમારી પાસે નથી, બંનેમાં સમજ આવશે યુ હેવ નોટ, યુ હેવ નોટ, પણ ગુજરાતી અલગ અલગ। પણ જો આપણે ત્રીજો પુરુષ એકવચનની વાત કરીએ તો છોકરા માટે આવે હી હેઝ નોટ, એટલે કે તેનું ગુજરાતી થશે તેને નથી અથવા તો તેની પાસે નથી। જો છોકરી હોય તો સી હેઝ નોટ એટલે કે તેણીને નથી, તેણીની પાસે નથી। એવી જ રીતના નાનેતર જાતિ માટે ઈટ હેઝ નોટ એટલે કે તેને નથી, તેની પાસે નથી। અને આ ત્રણેયનું બહુવચન ત્રીજો પુરુષ બહુવચનમાં આપણે ઉપયોગમાં લેશું ધે હેવ નોટ એટલે કે તેઓને નથી, તેઓની પાસે નથી। તો આ જે વાક્ય રચના છે તે ટુ હેવ અને ટુ હેવ્સ ની નકાર વાક્ય રચના છે। હવે આપણે થોડા ઉદાહરણો તરફ જઈએ તો તેમાં પેલા ગુજરાતી વાક્ય આપણને આપેલા છે, જેની અંદર પેલું વાક્ય છે મારી પાસે નવી ચોપડીઓ છે। તો અહીંયા ચોપડીઓની ઉપર મારું પ્રભુત્વ છે, મારી માલિકી છે। તો આપણે જ્યારે એનું અંગ્રેજી કરશું ત્યારે ખાસ યાદ રાખવાનું મારી પાસે છે,
જેનો અંગ્રેજી થશે આઈ હેવ એટલે સૌપ્રથમ આપણે એનો અંગ્રેજી કરતી વખતે આઈ હેવ બાકીનો કયો શબ્દ રહ્યો વિદ્યાર્થી મિત્રો નવી ચોપડીઓ તો નવી એટલે ન્યુ અને ચોપડીઓ એટલે બુક્સ તો આ રીતે અંગ્રેજી થશે આઈ હેવ ન્યુ બુક્સ ત્યારબાદ બીજું વાક્ય છે તારી પાસે જૂની ચોપડીઓ છે તો તેમાં પણ આપણે તારી પાસે છે તો તારી પાસે છે તેનો અંગ્રેજી આપણે કરશું યુ હેવ હવેનો જે શબ્દ બાકી રહ્યો છે જૂની ચોપડીઓ તો જૂની જે શબ્દ છે જેનો અંગ્રેજી થશે ઓલ્ડ અને ચોપડીઓનો અંગ્રેજી બુક્સ તો આ રીતે અંગ્રેજી કરવાનો રહેશે ત્રીજું વાક્ય છે સરલા પાસે એક રમકડું છે તો અહીંયા સરલા પાસે છે તો સરલા વ્યક્તિનું નામ છે એટલે તે એમને રહેશે અને પાસે છે તો એનો અંગ્રેજી આપણે શું કરશું સરલા જે છે તો તે ત્રીજો પુરુષ એકવચન છે એટલે નામની સાથે આપણે હેઝ લગાડવાનું આવશે સરલા હેઝ અને બાકીનો શબ્દ રહ્યો છે એક રમકડું તો એમાં આપણે અ ટોય લખવાનું રહેશે અહીંયા અ ટોય લખીએ તો એનો મતલબ એમ જ થશે કે એક રમકડું બરાબર પછી ચોથા વાક્યની અંદર આપ્યું છે મારે બે હાથ છે તો અહીંયા તમે વિચારો કે આ સમગ્ર આપણું શરીર છે તેનો એક પેટા વિભાગ છે મારે બે હાથ છે તો એમાં આપણે મારે છે તો મારે એટલે કોની માટે આપણે વાપર્યું છે પોતાની જાત માટે તો એની માટે અંગ્રેજી થશે આઈ હેવ અને બાકીના શબ્દ રહ્યા બે હાથ તો ટુ હેન્ડ્સ આ રીતે એનો અંગ્રેજી થશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આવે છે પાંચમો વાક્ય વાંદરાને લાંબી પૂંછડી હોય છે તો અહીંયા આપણે સમગ્ર શરીરની અંદરનો જે પેટ વિભાગ છે એ તરીકે લેશું તો અહીંયા વાંદરાને હોય છે તો વાંદરાનો અંગ્રેજી આપણને આવડવું જોઈએ એમ તો બધાને ખ્યાલ જ હશે બરાબર અ મંકી મંકી શબ્દ જે છે આ મંકી એ ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે હોય છે એનો અંગ્રેજી આપણે લખીશું હેઝ અ મંકી હેઝ અને લાંબી પૂંછડી અહીંયા પૂંછડી એક જ છે તો અ લોંગ ટેઇલ ખાસ યાદ રાખજો અહીંયા જે આપણે આર્ટિકલ મૂક્યો છે તે ટેઇલ શબ્દની આગળ નથી પરંતુ અહીંયા વિશેષણ મૂકવામાં આવ્યો છે લાંબી પૂંછડી તો લોંગ ટેઇલ શબ્દ સાથે આવશે અને આર્ટિકલ જે છે એ લોંગ શબ્દની પહેલા જતો રહેશે અને એ પણ ખાસ યાદ રાખવાનું કે આર્ટિકલ જ્યારે મૂકીએ ત્યારે આપણે એને અંદર જો વિશેષણ પહેલા આવી જતો હોય તો વિશેષણનું અનુલક્ષીને આપણે આર્ટિકલ મૂકવાનો આવે છે એ આપણે પછીના ટોપિકમાં ચર્ચા કરવાની છે ત્યારબાદ છઠ્ઠો આપણને જે વાક્ય આપ્યું છે તો તેમની પાસે ઘણી ચોપડીઓ છે તો અહીંયા માલિકી દર્શાવે છે તેમની પાસે છે તો એના માટે આપણે લખશું ધે હેવ અને ઘણી ચોપડીઓ તો ઘણી ચોપડીઓ તો ઘણી શબ્દ જે છે એ અહીંયા આપણે ચોપડીઓને ગણી શકાય છે ને એના માટે આપણે લખશું મેની ચોપડીઓ એટલે બોક્સ હવે જો આપણે ગણી ન શકાતું હોય તો મચ આવે પરંતુ અહીંયા ગણી શકાય છે ચોપડીઓને ગણી શકાય વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે મેની શબ્દ અહીંયા મૂકીશું પછી સાતમા વાક્યની અંદર બળદને બે શિંગડા હોય છે તો અહીંયા આપણે બળદને હોય છે તો બળદનો અંગ્રેજી શું થશે વિદ્યાર્થી મિત્રો ધ ઓક્સ બરાબર ઓક્સનું બહુવચન આપણે અંગે ચર્ચા કરી હતી ઓક્સનું બહુવચન થશે ઓક્સન એ યાદ રાખવાનું છે ઓક્સિસ ન કરતા ઓક્સન થશે બહુવચન પણ આપણે અહીંયા તો એક જ વચન છે એટલે ધ ઓક્સ પછી હોય છે એનું અંગ્રેજી શું લખશું આપણે હેઝ અને બે શિંગડા એટલે ટુ હોર્ન્સ ખાસ યાદ રાખજો બરાબર અંગ્રેજી શબ્દ ભંડોળ આપણી પાસે હોવું અતિ આવશ્યક છે નહીતર અંગ્રેજી ભાષામાં તકલીફ પડે ત્યારબાદ આપણે આઠમું વાક્ય જોઈએ તે ડોસાને ચાર દીકરાઓ છે તો તે ડોસાને છે તો હવે ડોસો જે શબ્દ લખ્યું છે એનું અંગ્રેજી આપણે શું કરીશું ધેટ ઓલ્ડ મેન પછી તે ડોસાને છે એટલે કે ધેટ ઓલ્ડ મેન હેઝ અને ચાર દીકરાઓ એટલે ફોર સન્સ બરાબર તો આ રીતના આપણે ગુજરાતીનો અંગ્રેજીનો ઉપયોગ કરી શકીએ છીએ જેની માટે આપણે
हेव अथवा हेज नो उपयोग। विद्यार्थी मित्रों हवे आपणे थोड़ा एवा वाक्य जोईए के जेनो प्रश्नार्थ अने नकार केवी रीते करवामां आवे छे। तो सौथी पहेलुं वाक्य लख्युं छे सी हेज लॉन्ग हेर, बराबर, एटले के तेणीने लांबा वाळ छे। तो જ્યારે આપણે એનો પ્રશ્ન કરશું ત્યારે ખાસ યાદ રાખવાનું કે જે હેવ અથવા હેઝ આપ્યું હોય છે તેને સૌથી પહેલા કર્તાની પહેલા આપણે મૂકી દેશું, એટલે કે હેઝ ને આપણે આગળ લેશું। તો હેઝ સી લોંગ હેર, તો આ આપણી માટે પ્રશ્નાર્થ થયો। પણ જ્યારે આપણે નકાર કરવો હોય તો બહુ સિમ્પલ છે, હેવ કે હેઝ આપ્યું હોય તેની પછી તરત આપણે નોટ મૂકી દેવાનું છે। તો નકાર વાક્ય રચના આવશે સી has not long hair। ત્યારબાદ બીજા વાક્યની અંદર આપણે એવું કીધું છે birds have wings, એટલે કે પક્ષીઓને પાંખો હોય છે। તો જ્યારે આપણે એનો પ્રશ્નાર્થ કરીશું તો have ને ઉપાડીને આગળ લઈ લેશું, have birds wings। એક ખાસ યાદ રાખજો, જ્યારે આપણે કર્તા તરીકે જે શબ્દ આગળ લખ્યો હોય તો તેનો પહેલો અક્ષર કેપિટલ હોય છે, પરંતુ જ્યારે તેને આપણે બીજા સ્થાન પર લઈએ છીએ તો તેને આપણે સ્મોલ લખવો પડે છે। એટલે કે આ વાક્યમાં જો અહીંયા બી લખ્યો છે એ કેપિટલ છે, જ્યારે અહીંયા પાછળ આવી ગયું ત્યારે બી કેવો થઈ ગયો, સ્મોલ। એવી જ રીતના પહેલા વાક્યમાં અહીંયા એસ કેપિટલ હતો, જ્યારે અહીંયા કેવો થઈ ગયો, સ્મોલ। પછી જ્યારે આપણે નકાર કરવું હોય તો બર્ડ્સ હેવ નોટ વિંગ્સ, તો આ એનું નકાર વાક્ય રચના। ત્યારબાદ ત્રીજા વાક્યમાં આપણને આપ્યું છે મોહન હેઝ અ જોબ, એટલે કે મોહનની પાસે નોકરી છે। તો આપણે એનું જ્યારે પ્રશ્નાર્થ કરશું તો હેઝ ને ઉપાડીને આગળ, એટલે હેઝ મોહન અ જોબ, અને નકાર કરવું હોય તો મોહન હેઝ નોટ અ જોબ। હવે અહીંયા તમને એમ થશે કે ભાઈ અહીંયા મોહન શબ્દમાં એમ કેપિટલ હતો, પણ આપણે જ્યારે બીજો લીધો તો અહીંયા કેપિટલ જ એમ રહ્યો। તો એ ખાસ યાદ રાખજો, જ્યારે આપણે વ્યક્તિના નામ લખ્યા હોય તો એ કોઈ પણ જગ્યાએ આવે તેનો પહેલો અક્ષર હંમેશા કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો, કેપિટલ જ આવે છે। એ પહેલા લખ્યો હોય કે વાક્યની વચમાં લખ્યો હોય, નામનો પહેલો અક્ષર, વ્યક્તિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે। એવી જ રીતના અહીંયા આપણને ચોથું વાક્ય આપ્યું છે મીનાક્ષી હેઝ અ ફ્લાવર, મીનાક્ષીની પાસે એક ફૂલ છે। તો જ્યારે આપણે એનો પ્રશ્નાર્થ કરશું તો હેઝ ને ઉપાડીને આગળ, હેઝ મીનાક્ષી અ ફ્લાવર, છેલ્લે પ્રશ્નાર્થ નિશાની કરવી અતિ આવશ્યક હોય છે, જો આપણે ભૂલી જઈએ તો વાક્ય રચના ખોટી ગણાય। ત્યારબાદ આપણે એનો નકાર વાક્ય રચના જોઈએ, તો મીનાક્ષી હેઝ નોટ અ ફ્લાવર। ત્યારબાદ આપણને પાંચમો વાક્ય આપ્યું છે પૂનમ હેઝ અ બ્રધર, તો પૂનમ ને એક ભાઈ છે। જ્યારે આપણે એનો પ્રશ્ન કરશું તો હેઝ પૂનમ અ બ્રધર, આ રીતે થશે। ત્યારબાદ આપણે નકાર વાક્ય જોઈએ તો પૂનમ હેઝ નોટ અ બ્રધર। ત્યારબાદ હવે છેલ્લું વાક્ય આપણે જોઈએ ધે હેવ મોર ફેસિલિટીઝ, તેઓને પાસે વધારે સુવિધાઓ છે। તો જ્યારે આપણે એનો પ્રશ્નાર્થ કરશું તો હેવ ને આગળ લઈ લઈશું, તો કે હેવ ધે મોર ફેસિલિટીઝ, અને જ્યારે નકાર કરીશું તો ધે હેવ નોટ મોર ફેસિલિટીઝ। આ રીતે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના હેવ અને હેઝ ની કરવામાં આવે છે। હવે આપણે નવા ટોપિક તરફ જવાનું છે, તો જેનું નામ છે અજ્ઞાર્થ વાક્યો, બરાબર, જેને અંગ્રેજીમાં આપણે કહેશું ઇમ્પરેટિવ કન્સ્ટ્રક્શન। તો તેમાં ખાસ યાદ રાખજો કે હુકમ અથવા તો વિનંતી પ્રકારના વાક્યો હોય તે આ અજ્ઞાર્થ વાક્યોના મથાળા નીચે આવે। જ્યારે આપણે કોઈને આજ્ઞા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આજ્ઞા કોને કરી શકાય, હુકમ કોને કરી શકાય, આપણી સામે હોય તેને, એટલે કે તેમાં આપણે બીજો પુરુષ યુ, બરાબર, એને જ કર્તા તરીકે લેવામાં આવે છે। પણ
આ પ્રકારના વાક્યમાં જે યુ કરતા છે તે અધ્યાર રાખવામાં આવે છે બરાબર એટલે કે આપણે કહી શકીએ કે તેનો ઉપયોગ થાય છે ખરો પરંતુ તેને બોલવામાં કે લખવામાં નથી આવતો કઈ રીતના તો જેમ કે આ ચોપડી લો તો હવે ચોપડી લેવાની વાત જ્યારે કરવામાં આવી છે એ કોણ છે આપણી સામેવાળો જ વ્યક્તિ હશે અને તેની માટે કરતા કયો હોય યુ પણ ઈ યુ બોલવાનો નહીં અને લખવાનો નહીં એટલે કે આ ચોપડી લો તેનો અંગ્રેજી આપણે કરીએ તો ટેક ધીસ બુક બરાબર એવી જ રીતના અહીં આવો તો ઈ શું દેખાડે છે આજ્ઞા અથવા તો હુકમ દેખાડે છે તો તેનો અંગ્રેજી કરીએ તો કમ હિયર તો અહીંયા આપણે આ રીતે આજ્ઞાર્થ વાક્ય લેવામાં આવે છે ત્યારબાદ આ પ્રકારના જે વાક્યો હોય છે આજ્ઞા બરાબર તેનું આપણે પ્રશ્નાર્થ કોઈ દિવસ થઈ શકતું નથી બરાબર એ ખાસ યાદ રાખજો અને જો પ્રશ્નાર્થ થતું પરંતુ નકાર થઈ શકે પણ નકાર કરવું હોય તો આપણે વાક્યની સૌથી પહેલા ડુ નોટ અથવા તો ડોન્ટ મૂકવું પડે છે જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ ચોપડી લેશો નહીં તો અહીં આપણે શું કહેવું પડે ડુ નોટ ટેક ધીસ બુક અથવા તો એમ કહીએ કે અહીં આવશો નહીં તો આપણે લખી શકીએ ડોન્ટ કમ હિયર બરાબર અને બીજી એક વાત કે ભાઈ જો આપણે વિનંતીનો ભાવ હોય અહીં આપણે લખ્યું છે હુકમ કે વિનંતી દર્શાવે છે તો વિનંતીનો ભાવ હોય તો કેવી રીતના આવે મહેરબાની કરીને મને પાણી આપો તો અહીંયા વિનંતીનો ભાવ છે તો મહેરબાની કરીને એટલે તેનો અંગ્રેજી શું થાય તો કે પ્લીઝ પ્લીઝ ગીવ મી વોટર હવે આપણે આજ્ઞાર્થ વાક્યની અંદર થોડાક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણને પહેલું વાક્ય આપ્યું છે તમારી ચોપડીઓ ઉઘાડો તો અહીંયા આપણે ક્રિયાપદ આપ્યું છે ઉઘાડો ઉઘાડો એટલે અંગ્રેજી થશે ઓપન તો ઓપન યોર બુક્સ તો જો અહીંયા આપણે યુ શબ્દ અધ્યાર રાખવામાં આવેલો છે એવી જ રીતના બીજા વાક્યની અંદર આ પાઠ વાંચો તો વાંચો એટલે વાંચવું તો એનું આપણે થશે અહીંયા અંગ્રેજી રીડ બરાબર તો રીડ ધીસ લેશન બરાબર ત્રીજું વાક્ય છે ધીમેથી વાત કરો તો અહીંયા આપણને ક્રિયાપદ આપ્યું છે વાત કરો તો વાત કરવાનું અંગ્રેજી શું થશે વિદ્યાર્થી મિત્રો ટોક અને એક જ શબ્દ બાકી રહ્યો છે ધીમેથી તો ધીમેથી નો અંગ્રેજી સ્લોલી ત્યારબાદ ચોથા વાક્યમાં આપણને આપેલું છે તમારું કામ કરો બરાબર છે તો કરો એ ક્રિયાપદ છે તો એનો અંગ્રેજી થશે ડુ અને તમારું કામ એટલે યોર વર્ક ત્યારબાદ આપણે પાંચમું વાક્ય આપ્યું છે આ ચોપડી તે ટેબલ પર મૂકો તો અહીંયા આપણી માટે ક્રિયાપદ છે મૂકો તો મૂકોનો અંગ્રેજી શું છે પુટ બરાબર ત્યારબાદ શું આવશે પુટ આ ચોપડી તે ટેબલ પર તો આ ચોપડી નો અંગ્રેજી આવશે હવે પુટ ધીસ બુક અને તે ટેબલ પર એટલે ઓન ધેટ ટેબલ ખાસ વાત રાખજો અહીંયા આપણે પ્રેપોઝિશન શીખી ગયા હતા એનો ઉપયોગ કરવામાં આવેલો છે પછી વિશેષણનો ઉપયોગ કરવામાં આવેલો છે તો અહીંયા આપણે વિશેષણ દર્શાવવું હોય તો ચોપડી તો ખરી પણ કઈ તો કે આ તો આ જે છે વિશેષણ છે કયા શબ્દ માટે વાપરવામાં આવેલું છે ચોપડી શબ્દ માટે એવી જ રીતના તે ટેબલ પર તો આ પર જે છે શું દર્શાવે છે ઓન ઓન છે શું છે પ્રેપોઝિશન આ આપણે અગાઉના જે મુદ્દાઓ હતા એમાં આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ છઠ્ઠા વાક્યની અંદર જઈએ તો મહેરબાની કરીને ત્યાં રમો તો અહીંયા વિનંતીનો ભાવ છે તો આપણે ત્યારે અંગ્રેજી કરશું આપણે પ્લીઝ પછી ક્રિયાપદ કયું છે રમો તો રમવાનો અંગ્રેજી શું છે વિદ્યાર્થી મિત્રો પ્લે પ્લીઝ પ્લે બરાબર અને ત્યાં એટલે ધેર તો પ્લીઝ પ્લે ધેર ત્યારબાદ સાતમા વાક્યની અંદર જઈએ તો પેલી બારી બંધ કરો તો અહીંયા આપણી માટે ક્રિયાપદ કયું છે બંધ કરો તો બંધ કરો નો અંગ્રેજી શું શટ શટ લખી શકાય અથવા તો ક્લોઝ પણ લખી શકાશે ક્લોઝ બરાબર પેલી બારી બરાબર તો પેલી બારી એટલે ધેટ વિન્ડો ત્યારબાદ આઠમા વાક્યની અંદર જોઈએ દીવાલ પર લખો નહીં તો જો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા નકારાત્મક તા દર્શાવે છે અને ક્રિયાપદ કેવું છે લખો એટલે માટે આપણે શું આવશે ડોન્ટ રાઇટ
डोंट राइट लिखियो अथवा तो डू नॉट राइट पण આપણે લખી શકીએ છીએ અને દીવાલ પર એટલે ઓન ધ વોલ ખાસ યાદ રાખજો વોલ શબ્દનો સ્પેલિંગ W A L L થાય ત્યાં ડબલ W E કરી નાખો એની જગ્યાએ E લખી નાખો તો આખો સ્પેલિંગ ભરી જાય તો વેર થઈ જાય બરાબર છે તો આવી નાની નાની જે આપણી ભૂલ થતું હોય એમાં મિસ્ટેક થતી હોય દૂર કરવાની ત્યારબાદ નવમા વાક્યની અંદર મગન આ ચોપડી લે તો અહીંયા જુઓ તમને એક દ્રષ્ટિ એવું લાગે કે અહીંયા મગન શબ્દ ક્રિયાપદ છે પણ મગન શબ્દ ક્રિયાપદ નથી શા માટે કે મગન પછી અહીંયા અલ્પવિરામ આપ્યો છે તો એનો મતલબ એમ કે અહીંયા જે મગન શબ્દ છે એ સંબોધન છે ઘરે કેમ આપણે પપ્પાને કહીએ કે ભાઈ પપ્પા પછી મમ્મીને કહીએ કે મમ્મી પછી આપણે જે કામ હોય એ આપણે બોલીએ દાખલા તરીકે આપણને પાણી પીવાની ઈચ્છા હોય તો આપણે શું કહીએ મમ્મી મને પાણી પીવું છે તો એમાં જે મમ્મી શબ્દ છે એ શું દેખાડે છે સંબોધન એવી જ રીતના અહીંયા આપણે આ મગનને કંઈ કેવું છે તો પહેલા આપણે મગનને આપણી તરફ ધ્યાન તો દોરવીશું ને તો આપણે શું કહેશું મગન આ ચોપડી લે એટલા માટે આપણે આ સંબોધન તરીકે દર્શાવવાનું છે કર્તા તરીકે નહીં તો મગન પછી અલ્પવિરામ કરવાનું અને પછી આપણે જે ક્રિયાપદ આવતું હોય એ આપણે લેશું તો મગન ટેક ટેક આ ચોપડી એટલે કે ધીસ બુક તો અહીં આપણી માટે અહીંયા સંબોધન છે એવી જ રીતના 10મા વાક્યની અંદર પણ આપણને શું આપેલું છે છોકરાઓ તડકામાં રમો નહીં તો અહીંયા છોકરાઓ છે એ આપણી માટે સંબોધન છે તો એની માટે આપણે શું લખશું બોયસ પછી ખાસ બરાબર તડકામાં રમો નહીં બરાબર તો રમો નહીં એટલે ત્યાં શું આવશે આપણી માટે રમો નહીં તો ડોન્ટ ડોન્ટ ની જગ્યાએ ડુ નો પણ આપણે લખી શકીએ છીએ બરાબર ડોન્ટ પ્લે ત્યારબાદ તડકામાં તો એનો અંગ્રેજી થશે ઇન ધ સન બરાબર ખાસ યાદ રાખજો આવા પ્રકારના વાક્યોમાં આપણને ગુજરાતીનો અંગ્રેજી આવડવું જોઈએ એમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે મજા આવી ને તો રાહ શેની જુઓ છો આજે જ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો